ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. લાખા નંબર 7 રકમમાં એવું આપ્યું છે કે મીના કંપની લિમિટેડના તારીખ 31/3/16 અને 31/3/17 રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાનના પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. વિગત નોંધ નંબર 31/3/17 અને 31/3/16. રકમમાં આપેલું છે વેચાણની ઉપજ, અન્ય આવકો, ચોખ્ખી ખરીદી, અન્ય ખર્ચાઓ, વેચાણની ટકાવારીના આપેલા છે, સ્ટોકના ફેરફારો અને આવકવેરાનો દર 30%. હવે 2017 અને 2016ની રકમો આપેલી છે, એના ઉપરથી આપણે ફોર્મેટ તૈયાર કરીએ. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એમાં આપણને પહેલાં 17ની આપેલી છે, પછી 16ની આપેલી છે. આપણે દાખલામાં પહેલાં 16ની લેવાની, પછી 17ની લેવાની. વિગત નોંધ નંબર 31/3/16, 31/3/17 વધારો કે ઘટાડો અને વધારો કે ઘટાડો ટકા. કોલમ નંબર 1, કોલમ નંબર 2, કોલમ નંબર 3 અને કોલમ નંબર 4 એ આપણને રકમમાં આપેલા જોઈએ છે. કોલમ નંબર 5 બરાબર કોલમ નંબર 4 માઇનસ કોલમ નંબર 3 અને કોલમ નંબર 6 બરાબર કોલમ નંબર 5 ભાંગ્યા કોલમ નંબર 3 ગુણ્યા 100. આ વસ્તુ હવે તમને યાદ રહી ગઈ છે. સરસથી ફોર્મેટ જોઈએ આપણને તો વેચાણની ઉપજ અને અન્ય આવકો એવી બે વસ્તુ આપેલી છે. બંનેનો સરવાળો કરીએ એટલે મળશે કુલ આવક. ખર્ચાઓ, ખર્ચાઓમાં ચોખ્ખી ખરીદી અને અન્ય ખર્ચાઓ આપેલા છે અને સ્ટોકના ફેરફાર આપેલા છે. ત્રણેયનો સરવાળો કરશો એટલે મળશે કુલ ખર્ચાઓ. કુલ આવકમાંથી કુલ ખર્ચાઓ માઇનસ કરશું એટલે મળશે આવકવેરા પહેલાનો નફો. એમાંથી 30% આવકવેરો બાદ કરશું પછી મળશે આવકવેરા પછીનો નફો. તો આ ફોર્મેટ રેડી થઈ ગયું. ત્યાર પછી સૌથી પહેલા 2016ની કોલમ આપણે લેશું અને ત્યાર પછી 2017ની કોલમ લેશું. બરોબર, એ ખાસ યાદ રાખવું કે સૌથી પહેલા આખે એક કોલમ લખી લેવું, ત્યાર પછી બીજું કોલમ લખવું, જેથી કરીને રકમમાં ભૂલ ન પડે. તો વેચાણની ઉપજ 52 લાખ આપેલી છે અને અન્ય આવકો 10 લાખ આપેલી છે. બંનેનો સરવાળો કરીએ એટલે કુલ આવક મળશે 62 લાખ. કુલ ખર્ચાઓ, એમાં ચોખ્ખી ખરીદી 38 લાખની આપેલી છે. અન્ય ખર્ચાઓ, હવે અન્ય ખર્ચાઓ કેટલા આવ્યા છે? તો અન્ય ખર્ચાઓ કીધા છે 22 ટકા. કેના 22 ટકા? તો એમાં આપણને પૂછે કે અન્ય ખર્ચાઓ વેચાણની ટકાવારી પાસે વેચાણની આપેલું છે 52 લાખ. એ 52 લાખના 22 ટકા 9,36,000 થશે. અને સ્ટોકના ફેરફારો એ આપણને 10 લાખ, અહીંયા સોરી 18 ટકા આપેલા છે. બરોબર, 2016માં 18 ટકા આપેલા છે, 2017ના 22 ટકા છે. જો આવી જ ભૂલ થાય એટલે જ પહેલાં આખે આખું એક કોલમ લઈ લેવાની આપણે વાત કરી. અહીંયા જે અન્ય ખર્ચાઓ છે એ 52 લાખ, વેચાણ એના 18 ટકા આપણને આપેલા છે. એટલે 52 લાખના 18 ટકા બરાબર 9,36,000. અને સ્ટોકના ફેરફારો એ આપણને કાઉન્સમાં એટલે કે માઇનસમાં જ આપેલા છે 1 લાખ. હવે કુલ ખર્ચાઓનો સરવાળો કરીએ, 38 લાખ પ્લસ 9,36,000 અને એમાંથી 1 લાખ માઇનસ કરવા. બરોબર, અહીંયા માઇનસ છે એટલે આ બંનેનો સરવાળો કરીએ, એમાંથી 1 લાખ માઇનસ કરીએ તો અહીંયા આપણને કુલ ખર્ચાઓ મળે છે 46,36,000. હવે 62 લાખની કુલ આવક, એમાંથી 46,36,000ના કુલ ખર્ચાઓ માઇનસ કરીએ તો અહીંયા આપણને આવકવેરા પહેલાનો નફો મળે છે 15,64,000. 15,64,000 ના 30% રૂપિયા આવકવેરો આપણને ગણવાનો કીધો છે. તો 15,64,000 ગુણ્યા 30% બરાબર 4,69,200 એક આવકવેરો મળ્યો છે. હવે 15,64,000માંથી 4,69,200 માઇનસ કરીએ તો 10,94,800 મળે છે આવકવેરા પછીનો નફો. કોલમ નંબર 3 આપણે પૂરું થઈ ગયું.
41 લાખ ના 22 ટકા એટલે 9 લાખ 90 હજાર. સ્ટોક ના ફેરફારો કૌંસમાં આપેલા છે, 2 લાખ એટલે 2 લાખ માઇનસમાં છે. હવે ફરીથી કુલ ખર્ચાઓ 3 આપેલા છે, સરવાળો કરીએ તો 32 લાખ પ્લસ 9 લાખ 90 હજાર, અને આ માઇનસ કરવાનો બરોબર, એ માઇનસ ની રકમ આપેલી છે એટલે આ બંને નો સરવાળો કરી અને એમાંથી 2 લાખ રૂપિયા માઇનસ કરીએ તો કુલ ખર્ચાઓ મળશે 39 લાખ 90 હજાર. કુલ ખર્ચાઓ 39 લાખ 90 હજાર મળ્યા છે, એને આપણે કુલ આવકોમાંથી માઇનસ કરવાના છે. 47 લાખ માઇનસ 39 લાખ 90 હજાર બરાબર 7 લાખ 10 હજાર આવક વેરા પહેલાનો નફો મળ્યો. એમાંથી 30 ટકા 7 લાખ 10 હજાર ના 30 ટકા એટલે 2 લાખ 13 હજાર નો આવક વેરો છે, એ માઇનસ કરતા વધશે 4 લાખ 97 હજાર. તો 2017 નું કોલમ આ સાથે પૂરું થયું છે. હવે આપણે આગળ વધીએ કોલમ નંબર 5. તો 5 બરાબર 4 માઇનસ 3, સાથે સાથે છઠ્ઠું કોલમ પણ કરતા જઈએ તો કોલમ નંબર 6 બરાબર 5 માં જે જવાબ આવે એ ભાગ્યા કોલમ નંબર 3 અને ગુણ્યા 100. 45 લાખ માઇનસ 52 લાખ બરાબર, અહીં જવાબ માઇનસ માં આવે છે 7 લાખ, એટલે કૌંસ માં લેતા 7 લાખ. 7 લાખ ભાગ્યા 52 લાખ ગુણ્યા 100 બરાબર 13.46. હવે યાદ રાખો અહીંયા જવાબ કૌંસમાં આવે ને તો અહીંયા પણ જવાબ કૌંસમાં આવે એટલે ત્યાં પણ કૌંસમાં 13.46. 2 લાખ માઇનસ 10 લાખ તો જવાબ આવ્યો માઇનસ 8 લાખ, કૌંસમાં 10 આવ્યા 8 લાખ. 8 લાખ ભાગ્યા 10 લાખ ફરીથી જવાબ કૌંસમાં આવ્યો 80 ગુણ્યા 100 કોમન એટલે કાઢવા માં બરાબર 8 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 બરાબર 80. 15 લાખ અહીંયા આપણે 47 લાખ માંથી 62 લાખ માઇનસ કરી તો વધે છે 15 લાખ, અને 15 લાખ ભાગ્યા 62 લાખ ગુણ્યા 100 બરાબર 24.39. 32 લાખ માઇનસ 38 લાખ જવાબ ફરીથી માઇનસમાં મેળવો 6 લાખ, 6 લાખ ભાગ્યા 38 લાખ ગુણ્યા 100 બરાબર 15.79 ટકા. 9 લાખ 90 હજાર માઇનસ 9 લાખ 36 હજાર જવાબ મેળવો 54 હજાર, 54 હજાર ભાગ્યા 9 લાખ 36 હજાર ગુણ્યા 100 બરાબર 5.77 ટકા. અહીંયા જવાબ માઇનસમાં નથી મેળવ્યો એટલે કૌંસમાં બંને નહીં દર્શાવ્યું. અહીંયા 2 માઇનસ છે બરોબર, 2 લાખમાંથી 1 લાખ માઇનસ કરીએ તો વધશે 1 લાખ, બંને જગ્યાએ માઇનસની નિશાની છે અહીંયા પણ માઇનસની નિશાની આવશે 1 લાખ. 1 લાખ ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 બરાબર અહીંયા કૌંસમાં 100 ટકા. 39 લાખ 90 હજાર માઇનસ 46 લાખ 36 હજાર તો જવાબ માઇનસ આવે છે 6 લાખ 46 હજાર એટલે કૌંસમાં દર્શાવે ફરીથી 6 લાખ 46 હજાર ભાગ્યા 46 લાખ 36 હજાર ગુણ્યા 100 બરાબર 13.3 ટકા, અને એ પણ માઇનસ છે એટલે કૌંસમાં. 7 લાખ 10 હજાર માઇનસ 15 લાખ 64 હજાર બરાબર માઇનસ 8 લાખ 54 હજાર, અને એના ભાગ્યા 15 લાખ 64 હજાર ગુણ્યા 100 બરાબર માઇનસ 54.60 ટકા, ફરીથી માઇનસ છે એટલે જવાબ કૌંસમાં. 2 લાખ 13 હજાર માઇનસ 4 લાખ 69 હજાર 200 બરાબર 2 લાખ 56 હજાર 200 માઇનસ આવ્યો એટલે કૌંસમાં. 2 લાખ 56 હજાર 200 ભાગ્યા 4 લાખ 69 હજાર 200 ગુણ્યા 100 બરાબર 54.60 ટકા, માઇનસ છે જવાબ એટલે ફરીથી કૌંસમાં દર્શાવ્યું. 4 લાખ 97 હજાર માઇનસ 10 94 800 બરાબર 5 લાખ 97 હજાર 800 કૌંસમાં 10 એવો જવાબ, અને 5 લાખ 97 હજાર 800 ભાગ્યા 10 લાખ 94 હજાર 800 બરાબર 54.60 ગુણ્યા 100 લેવાના કોમન બરાબર 54.60, કૌંસમાં જવાબ 10 એવો કે માઇનસ છે, અને રાબેતા મુજબ આ ત્રણેય છે આવકવેરા પહેલા નફો, આવકવેરો અને આવકવેરા પછીનો નફો એની ટકાવારી હંમેશા સરખી જ આવે કેમ કે આપણે સરખા પ્રમાણમાં આવકવેરો ગણતા.
સાચો દાખલો પૂરો કરીએ છીએ અને તુલનાત્મક પત્રકની રીત જ આવશ્યક આપણને બોર્ડમાં પૂછાવાની છે, એટલે તુલનાત્મક રીત અહીંયા પૂરી થઈ છે. ક્વેશ્ચન માર્કવાળા દાખલાઓ અને સમાન માર્કના પત્રકોના દાખલાઓ છે એ આ વર્ષે આપણા સિલેબસમાંથી 30% ઘટાડા મુજબ કાઢી નાખ્યા છે, એટલે એ દાખલાઓ આપણે વર્ચ્યુઅલ ક્લાસ જ્યારે લઈશું એમાં સમજી લેશું. અને આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે, એટલે ફરીથી તમને રિપીટ કરીને યાદ કરાવું છું કે સ્કોરવાળું ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાન આપવું અને જો કાંઈ પ્રશ્ન હોય તો રજૂ કરવો. હવે આપણને દાખલા નંબર 8 છે એ આપણા સિલેબસમાં નથી અને 11, 12, 13, 14 એ કોઈ પણ દાખલા સિલેબસમાં નથી. 7 પછી 9મો દાખલો જ આપણા સિલેબસમાં લેવાનો છે, ત્યાર પછીના કોઈ દાખલા લેવાના નથી. ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 એ બંને આપણે હોમવર્કમાં કરશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.